પાલનપુર ચિત્રાસણી ટોલ પ્લાઝા પર કોરોના વાયરસના લીધે 50% વાહનોની સંખ્યા પસાર થવામાં ઘટાડો થયો છે. રાજસ્થાન, દિલ્હી અને ઉત્તર પ્રદેશથી આ ટોલ પ્લાઝા પરથી વાહનો પસાર થાય છે. એવામાં કોરોના વાયરસનો ચેપી રોગ ના ફેલાય તે માટે આરોગ્યની ટીમ ખડે પગે વાહન ચાલકોના આરોગ્યની ચકાસણી કરી રહી છે. થર્મલ સ્કેનરથી લોકોના શરીરના તાપમાનની ચકાસણી કરવામાં આવી રહી છે. ચિત્રાસણીની ટોલ પ્લાઝા એ મુખ્ય માર્ગ છે, જ્યાંથી બીજા અનેક રાજ્યમાંથી વાહનો મોટી સંખ્યામાં પસાર થતા હોય છે, જેથી વહીવટીતંત્ર દ્વારા કોરોના વાયરસની સાવચેતીને લઈને પાલનપુરમાં તરફ પ્રવેશ કરતા વાહનોના મુસાફરો પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વિશ્વ યુદ્ધથી માનવ જાતને જેટલું નુકસાન નહીં થયું એટલું કોરોના વાયરસને લઈને નુકસાન થયું છે. વિશ્વમાં કોરોના વાયરસને લઈને હાહાકાર મચી ગયો છે. સરકાર અને તંત્ર પણ કોરોના વાયરસને નાબૂદ કરવા માટે પૂરા પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ સાવચેતી એ જ શ્રેષ્ઠ ઉપાય છે એમ માનીને દરેક નાગરિકો ચાલવું એ લોકજાગૃતિ પણ સરકાર ફેલાવી રહી છે. ત્યારે આજે અમે છીએ ચિત્રાસણી ટોલ પ્લાઝા ઉપર કે જ્યાં દિલ્હી, પંજાબ અને રાજસ્થાનથી અહીંયા વાહનો પસાર થાય છે. આમ તો સામાન્ય દિવસોમાં વાહનોનો ઘસારો ખૂબ હોય છે, પરંતુ કોરોના વાયરસને લઈને વાહનોની સંખ્યામાં ઘણો બધો એવો ઘટાડો થઈ રહ્યો છે. અહીંયા આરોગ્યની ટીમ પણ મોજૂદ છે. સવારથી જ જે લોકો અહીંથી ગાડીમાંથી આવે છે તેમનું થર્મલ સ્કેનર દ્વારા શરીરનું ગરમીનું તાપમાન માપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જેમને શરદી અને ખાંસી હોય છે એવા લોકોને હોમિયોપેથીની દવાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આજે જે અમારી સાથે છે ટોલ પ્લાઝાના યુનુસભાઈ, કોરોના વાયરસને લઈને શું અસર જોવા મળી રહી છે? કોરોના વાયરસને લઈને ટ્રાફિકમાં ખૂબ જ અસર જોવા મળેલ છે. ટ્રાફિક બિલકુલ નોર્મલ ચાલે છે, તો આ ટ્રાફિકને ડ્રાઈવરોને કોરોના વાયરસથી બચવા માટે અમે અહીંયા ઉકાળાનું વિતરણ ચાલુ કરેલ છે અને દરેકને ઉકાળા આપી અને અહીંથી રવાના કરીએ છીએ. સામાન્ય દિવસો કરતાં 50% ડિફરન્શિયલ ચાલે છે. હાલમાં સામાન્ય દિવસો કરતાં 50% વાહનોમાં અહીંથી પસાર થવામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એ ખૂબ સારી વાત છે, કારણ કે કોરોના વાયરસને લઈને હાલ એ સાવચેતી રાખવી એ ખૂબ જરૂરી છે અને હાલમાં અહીંયા તમામ બાબતની વહીવટી તંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે. કેમેરામેન વિશાલ ગોયલ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર.